તો વિરામ આપનું સ્વાગત છે અને આ એક રજૂઆતમાં હવે આપણે આગળ વધીએ અને આજના જે પરિણામોના વલણ અત્યાર સુધીમાં સામે આવ્યા છે તેના પર ફર્ધર અપડેટ્સ લઈએ. આપણે ખાસ જે રીતના વલણ હતા લગભગ 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી જે છે તે ખાસ લીડ સાથે આગળ વધે અને કદાચ સરકાર બનાવવા તરફ આગળ વધે તેવા સંકેતો પ્રાથમિક સ્વરૂપે આપણને મળ્યા હતા અને બાકી બંને રાજ્યોની પણ શું સ્થિતિ છે તે જોઈ લઈએ. પહેલાં ભારતીય જનતા પાર્ટી 267 સીટ પર ઉત્તર પ્રદેશમાં આગળ ચાલી રહી છે અને સપા 130 પર છે, નંબર 1. આગળ તમે બીજા જો રાજ્ય પર નજર કરો છો તો તમને જોવા મળશે 403 બધી જ સીટ્સના વલણ તમને અત્યાર સુધીમાં સામે આવી ગયા છે. આગળ પંજાબ પર નજર કરીએ તો જ્યાં તમને જોવા મળશે કે ખાસ કોંગ્રેસ 15 પર, આમ આદમી પાર્ટી 92 પર અને ભારતીય જનતા પાર્ટી 3 પર અને અકાલી દળ 6 પર આગળ ચાલી રહ્યા છે. એટલે આમ આદમી પાર્ટી ક્લિયરલી 92 પર છે, 117માંથી 92, એટલે બહુ મેજર તેમને લીડ જે છે તે અહીંયાથી ખાસ મળતી જોવા મળી રહી છે. ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટી 45 સાથે 70માંથી 45 પર આગળ ચાલી રહી છે. 21 પર કોંગ્રેસ છે અને અન્યોને 4 મળ્યા છે. અને આ સિવાય પણ બીજા મેજર રાજ્યોમાં ગોવા જુઓ છો, 19 સીટ્સ જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળી ચૂકી છે. રાજકીય પત્રકાર મયુર પરીખ આપણી સાથે. મયુર, સ્વાગત છે અને ગુડ આફ્ટરનૂન. અને ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ્સ અત્યાર સુધીમાં અનફોલ્ડ થયા છે. બધાના જે પ્રાથમિક નંબર્સ જે સામે આવ્યા છે તેની આપણે વાત કરી લઈએ. જે વલણ છે તેમાં લગભગ 3 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી, ગોવા હજુ પણ થોડું 1 સીટ માટેની મેજોરિટી અટકી રહી છે, તો આની પણ વાત કરીએ મયુર. નિશ્ચિત તોર પર ગોવામાં જે રીતે હું તમને કહી રહ્યો હતો કે પન્નો ટૂંકો પડશે, બિલકુલ એ જ રીતે પન્નો ટૂંકો પડી રહ્યો છે. અને 19 સીટો જે આપણે અત્યારે હાલ જોઈ રહ્યા છે તેમાંથી 8-10 સીટો એવી છે જેમાં જીત અને હાર વચ્ચેનું અંતર 500 વોટ કે તેનાથી ઓછું છે. જો કે હવે વોટિંગનું જે કાઉન્ટિંગ છે એ છેલ્લા સ્ટેજ સુધી પહોંચી ગયું છે, એટલે 19-20 થઈ શકે, 19-16 થઈ શકે, પરંતુ સાવ મોટો ફરક આવવાને હવે કોઈ સ્કોપ નથી. અહીંયા પણનો ટૂંકો પડી ગયો છે, એટલે કે જે 2-3 ધારાસભ્યો ખૂટે છે એટલે ભાજપની નજર અપક્ષ અને બીજા ચૂંટાયેલા લોકો પર રહેશે. જે યુપી હતું એઝ એક્સપેક્ટેડ બીજેપી જીતી ગયું છે અને આનો દિલ્હીને ઘણો મોટો હાશકારો રહેશે, કારણ કે હવે એક સૌથી આસાન બાબત 2024ની લોકસભા ચૂંટણી માટે રહેશે અને એ રહેશે કે ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશથી ખાસ તકલીફ નહીં પડે તેવા સંજોગો પેદા થયા છે. પંજાબમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું પૂર્ણ રીતે વાતાવરણ હતું ખેડૂત આંદોલનને કારણે, આ વાતાવરણને કારણે તેમની સીટ ઘટી હોય એવું ક્યાંય દેખાતું નથી. તેમની 4 સીટ હતી, એ 4 સીટ જ 1-4 વચ્ચે અત્યારે તેમનું ગાડું આગળ ગબડી રહ્યું છે. અને આમ આદમી પાર્ટીને એન્ટી ઇન્કમ્બન્સીનો લાભ મળ્યો છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીને તેનો લાભ મળ્યો નથી. એટલે એકંદરે ભાજપ માટે આજનો વિનિંગ ડે છે અને ભાજપ વાળાઓ આજે મોજ મનાવતા છે એ વાત પાકી છે. બિલકુલ. હવે મયુર, ખાસ એક વાત જે સમજવા જેવી રહે છે તે એ છે કે ગોવા, તમે કહી રહ્યા છો, રસાકસીનો મૂડ બને છે અને આપણે જાણીએ છીએ મોડર્ન આજે હમણાંના થોડા અમુક સમયના રાજ્યોની ચૂંટણીઓ છે તેમાં એમએલએસ જે છે તે ગમે ત્યારે કોઈ પણ પક્ષ બદલી કાઢે અને આવી પરિસ્થિતિમાં અલગ તેમને રિઝોર્ટમાં પણ લઈ જવામાં આવે છે. આ બધી પરિસ્થિતિ ઓલરેડી ગોવામાં થઈ ચૂકી છે અને હવે અહીંયાથી કયા પ્રકારે આ બધી મૂવમેન્ટ થશે તેના પર ધ્યાન રહેશે, જેમ 19 પર અટકી રહ્યું છે તેને જોતા. એટલે આ જે છે તે સ્વાભાવિક છે કે આ પરિસ્થિતિને આપણે એક રીતે કહી શકાય કે સેલિબ્રેટ કરવા જેવું તો નથી જ, પણ અલ્ટિમેટલી આવી રીતે જ હમણાં સરકાર બનતી જોવા મળે છે. ઘણા રાજ્યોમાં આપણે આ ટ્રેન્ડ જોયેલા છે મયુર. અત્યારે ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ ગોવા આવી ચૂક્યા છે અને કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યોને એક રિઝોર્ટમાં મૂકી રખાયા છે. આ ઉપરાંત ડી શિવકુમાર કર્ણાટકથી ગોવા આવી ગયા છે, તેઓ પણ તમામ ધારાસભ્યોને પ્રોટેક્ટ કરી રહ્યા છે, કારણ કે 11-12 ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના જે છે તેમાંથી જો 2-3 પણ છૂટા પડી જાય તો તેમની ઉપર ડિફેક્શન લો પણ લાગુ નહીં પડે 30% કાયદા પ્રમાણે. કદાચ હવે કાયદો બદલાયો પણ હોય તો વધુ ધારાસભ્યોની જરૂર પડે, પરંતુ જે અપક્ષ છે અને જે ઇન્ડિપેન્ડન્ટ ચૂંટાઈને આવે છે તેની સંખ્યા ઘણી ઓછી છે. ઓકે, એટલે આખી જે વાત હવે આવે છે, એક તો આમ આદમી પાર્ટી નો એક કેન્ડિડેટ અત્યારે આગળ વધી રહ્યો છે સાઉથ ગોવામાંથી વેલિમ સીટ ઉપરથી, અને તદઉપરાંત ગોવા રિવોલ્યુશનરી પાર્ટી 1 સીટ ઉપર આગળ ચાલી રહી છે. અને આ ઉપરાંત બીજા અમુક
અમુક જે સીટો છે તેના ઉપર અત્યારે અપક્ષ ચાલી રહ્યા છે, એટલે ભાજપની હવે પૂરી રીતે નજર આ તમામ લોકો ઉપર રહેશે કે માત્ર એ સીટ જરૂર છે જે અઘરું લાગતું નથી. પણ તકલીફની વાત એ છે કે ગોવાના જે હાલના મુખ્યમંત્રી છે ડોક્ટર પ્રમોદ સાવંત, એ કાઉન્ટિંગમાં માત્ર 100 વોટથી આગળ ચાલી રહ્યા છે 100 વોટથી કોંગ્રેસના મુકાબલે, અને હજી એક રાઉન્ડની મતગણના બાકી છે. બીજી તરફ મુખ્યમંત્રી પદના અઘોષિત દાવેદાર વિશ્વજીત રાણે લગભગ 12,000 મતોની સરસાઈથી ચૂંટણી જીત્યા છે. એટલે હવે વિધિન બીજેપી ઘણી બધી નવી વસ્તુઓ દેખાશે એવું હાલ લાગી રહ્યું છે.